મને કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી, આપણે સુવા પીવામાં કોઈ વાંધો નથી આવ્યો. જ્યાં ખાટો ઓટકાર નહીં આવતા ત્યારે મેં મારી રીતે બટન દબાવવા રાખતો હતો, કોઈ પ્રોબ્લેમ નથી થયો. ખાવા પીવામાં ખાટા ઓટકાર આવતા હતા, રાતનો નીંદર માં હું તો ભર નીંદર માં રહી નાક માંથી ઓટકાર આવી, ઉલટી જેવું થતું હતું, ખાટા ઓટકાર ને એવું આવતું હતું. લીંબુ તો જરાય નહીં ખાઈ આવતો હતો, તીખો નહીં ખાઈ આવતો. ઓપરેશન કર્યું મારું, તો મને ઓપરેશન રૂમ માં લઈ ગયા તો મને કોઈ પ્રોબ્લેમ આવ્યો જ નથી. ઓપરેશન મારું 2 કલાક ચાલ્યું અને મને રાતના 8-9 વાગે હોશ માં આવ્યો, પણ મને કંઈ ખબર જ નથી પડી મારું કેમ ઓપરેશન થઈ ગયું. અને ઓપરેશન થયા પછી એક દિવસ જરીક પેટમાં દુખાવો રહ્યો, પછી બીજે દિવસે તો એકદમ રેડી થઈ ગયો હું, 24 કલાકમાં એકદમ કમ્પ્લીટ થઈ ગયો હું અને હાલવાનું ચાલુ કરી દીધું. અત્યારે 4 દિવસ થયા પણ મને કોઈ પણ પ્રકારની ઓપરેશન કર્યું ખબર જ નથી. ભરતભાઈ ડાયાભાઈ પટેલ કુકરમલાથી બોલું છું. મને હાઈટેક હરણીયાનો પ્રોબ્લેમ હતી, તો આપણે ડૉક્ટર ચિરાગ ઠક્કર સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું. તો આજે ઓપરેશન કરાવ્યું એના 1 મહિનો અને 20 દિવસ થઈ ગયેલા છે. તો આ ઓપરેશન કર્યા પછી મને બહુ સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે. અત્યારે જે મને પેલા એસિડિટીના જે પ્રોબ્લેમ હતા, એ પ્રોબ્લેમ કોઈ જ રહ્યા નથી. અત્યારે ઓપરેશન બહુ સારી રીતે થયું છે. અત્યારે દવા કોઈ ચાલતી નથી, ખાલી 30 દિવસની દવા આપી હતી સાહેબ, એ દવા પૂરી થયા પછી અત્યારે કોઈ જાતની દવા નહીં ચાલતી અને બહુ સારું થઈ ગયું છે. ઓપરેશન કર્યા પછી અત્યારે પેલા જે ખાતો તે એટલું જ ખવાય છે, ખાલી થોડુંક મામૂલી ઓછું થયું છે, બાકી રેગ્યુલર ખોરાક એ ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી. તીખું ખાટું તરેલું બધું ખાઉં છું, કઈ શરીરમાં મને જે પેલા થતું એવું કઈ નહીં થતું છે. ઓપરેશન પેલા મારે સુવામાં બહુ તકલીફ પડતી હતી, તકિયું ઊંચું રાખીને હોવું પડતું હતું અને બળતરા બહુ થતી હતી, પણ હવે જે અત્યારે આ ઓપરેશન થયા પછી કોઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો. આરામથી બિંદાસ સુઈ જાઉં છું નીચું માથું રાખીને, પેલા માથું ઊંચું રાખીને હોવું પડતું હતું, નકર ખાટા ઓટકાર ને એવું બધું આવતું હતું, માથું ઊંચું રાખીને ઉતરતો હતો, પણ અત્યારે ઓપરેશન પછી કોઈ જ પ્રોબ્લેમ નથી. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર હેલ્થ રિલેટેડ ઇન્ફોર્મેશન.